નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દીવ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાલિકા સપ્તાહની ઉજવણીના ઉપક્રમે વળાંકબારા શાક માર્કેટ ખાતે દીકરો દીકરી એક સમાન જન જાગૃતિ હેત ફ્લેક્સ મોબનું થયું આયોજન. છોટાકાસે જામનગરમાં સંતો મહંતો દ્વારા રામ મંદિર માટે નિધિ અર્પણ કરાઈ. ધાર્મિક સંપ્રદાય દ્વારા કુલ રૂપિયા 16,66,665 નું અનુદાન આપવામાં આવ્યું. સિનેમા ઉદ્યોગને ઉત્તેજન મળે તે માટે વિજાપુર વંદના સિનેમા ઘરની કલાકાર વિક્રમ ઠાકોરે મુલાકાત લીધી હતી. હીરો વિક્રમ ઠાકોરને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. હિંમતનગર તાલુકાના COVID-19 રસીકરણ દિવારીવાર લીંબચીયા હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો. ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી ગલ્લા દૂર કરવામાં આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર પડતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા. તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકાના કોડ ગામના યુવાનો દ્વારા એક અનોખો અભિગમ, રતદાન એ જ મહાદાનના સૂત્રને કર્યું સાર્થક. રતદાન એ જ મહાદાન આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે કોડ ગામના યુવાનો. રાજ્યકક્ષાનો 72મા પ્રજાસત્તા પર્વની દાહોદમાં થશે ઉજવણી. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે પરેડનું રિહર્સલ કરી અપાઈ આખરી ઓપ. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32મા માર્ગ સુરક્ષા અને સલામતી અંતર્ગત રેલી યોજાઈ. દહેગામ તાલુકાના લવાડ ગામે કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો. જનસંપર્ક કાર્યક્રમમાં બેનરો સાથે 200 બાઇક સવારોએ નારા લગાવ્યા હતા. ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મના 10 મરઘાનો રિપોર્ટ આવ્યો બ્લડ ફ્લૂ પોઝિટિવ. જિલ્લા તંત્ર દ્વારા 10 કિમીના વિસ્તારમાં માંસ અને ચિકન પર લગાવ્યો પ્રતિબંધ. બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકાના લોકોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પ્રજાસત્તા પર્વ 26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે 26મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાની પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનની આજથી શરૂઆત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની મહિલાને તેના સાસરીવાળા ત્રાસ આપી દહેજની માગણી કરી અવરજવર મારજોર કરી ગારો બોલી ગરદાપાટીનો માર મારી ઘરમાંથી કાઢી મૂકતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા પતિ, સાસુ, દિયર, દેરાની નન, મામા સસરા સહિત 6 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે દારૂ પીધેલી હાલતમાં એક બાઇક સવારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં દેશી દારૂનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ છતાં પ્રાંતિજ પોલીસે 6 લીટર દેશી દારૂ પકડીને પ્રાંતિજ પોલીસે સંતોષ માણ્યો હતો. ખેડૂત આંદોલનના સમર્થનમાં અન્ના હજારે અનશન પર ઉતરશે. પાકિસ્તાન સાહિલ મિસાઇલ બલુચિસ્તાનમાં ખાબકી, 5 ઘાયલ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવી માગણી કરીને કહ્યું છે કે દેશમાં એક નહીં પણ 4 રાજધાની હોવી જોઈએ. પશ્ચિમ બંગાળના હાવડામાં ભાજપ અને તૃણમૂલના કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી. ભાવનગર અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 5માંથી 2ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,849 કેસ નોંધાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 કેસ નોંધાયા. હવે GST પોર્ટલ પર રિફંડની અપીલ ઓનલાઈન ફાઇલ કરી શકાશે. હરિયાણાના મંત્રી અનિલ વિજે દાદીને આપી સાઢની ઉપમા. ગુજરાતના નાગરિકોને માત્ર 10 રૂપિયામાં જન્મ મરણના પ્રમાણપત્રોની નકલ મળે છે. વેડિંગ વેન્યુ પર પહોંચતા પહેલા વરુણ ધવનની ગાડીનો થયો અકસ્માત. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં આગામી 3 દિવસમાં વધશે ઠંડી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, બે તબક્કામાં યોજાશે મતદાન। तो आ साथे समाचार सुपर फास्ट सही समाप्त करीशु। अन्य समाचारों विस्तार थी जोवा माटे जोता रहो ZS TV।